નમસ્તે, હું એસઆઈ બીકોમમાં અભ્યાસ કરું છું. મારું નામ છે વિરાણી દર્શના. જ્યારે રક્ષક જ ભક્ષક બને તો સ્ત્રીઓએ પોતાના બચાવ માટે શું કરવું જોઈએ? રક્ષક ભક્ષક બને એટલે એમને પોલીસના સંદર્ભમાં કહે છે, કારણ કે પોલીસની વિશ્વસનીયતા લગભગ બહુ જ નીચો ગ્રાફ છે. એટલે જ્યાં સુધી વિશ્વસનીયતા ન કહેવાય ત્યાં સુધી કેવી રીતે એના પર વિશ્વાસ રાખીને કે એના ભરોસે મહિલા પોતાની સુરક્ષા અંગે વિચારી શકે. આઈ નો તમારા બધા ઘણા બધા નવા રિવ્યુઝ છે કે રક્ષક જ ભક્ષક હોય છે, પણ લકીલી હવે થોડા ટાઈમથી જસ્ટ બીકોઝ આપણે આટલા બધી જાગૃતતા કરી છે બહેનોએ અને ભાઈઓએ, એટલે હવે અત્યારે પોલીસ બહેનો માટે બહુ સેન્સિટિવ છે. બહેનોના મામલાઓ માટે અગર તમે જોયું હોય તો 2-3 વર્ષ પહેલાં કેસીસ હોય છે તો એ લોકો FIR તરત, જેને કે આપણે આશારામ બાપુનો કેસ લો યા વચ્ચે કયા કેસ હતા, બધા 2-3 વર્ષ જૂના બી લોકો લે છે. અત્યારે બીજા પોલિટિશિયન્સો સામે બી રેપ કેસીસ જે બહેનોના હોય છે એ લે છે. એટલે તમારું કહેવાનું સાચું, પણ હવે થિંગ્સ આ ચેન્જિંગ થઈ ગયા. અને કે આજે તમારી સામે ઊભી રહીને વાત કરું છું 10-11 તો અમે જગત આજ સુધી તમે કોઈ સાંભળ્યું નહીં હોય કે પોલીસ મિસ કોલ પર જવાબ આપે. સાંભળ્યું છે કોઈ? એમ ટ્રાય કરો, અત્યારે આપો 109 પર મિસ કોલ, જો સામેથી ફોન આવશે. તમે એવું નહીં સાંભળ્યું હોય કે પોલીસ લોકેશન લઈને બચાવવા આવે, કોઈથી સાંભળ્યું છે? હવે પોલીસ એટલે સી તો એ જાગૃતતા થઈ છે, અને એ આપણી ગવર્મેન્ટે જ કરી છે કે આપણે બહેનોને ગવર્મેન્ટે ડ્રાઈ નિર્ણય લીધો છે કે આપણે બહેનોને પ્રોટેક્ટ કરવાની છે. હા, થોડા ઘણા કેસીસ આવશે, એટલે તો લો બી બને છે. જેમ બહેને કહ્યું, એક લો છે કે અગર પોલીસ વાળો તમારી કમ્પ્લેન ના લે તો એની સામે બી આપણે ગુનો દાખલ કરી શકીએ છીએ કે કમ્પ્લેન નથી લેતો. પણ બેન, સૌથી ઇમ્પોર્ટન્ટ જે આપણે ક્યારના બધા કહીએ છીએ કે આપણે અવાજ ઉઠાવવો પડશે, આપણે બોલવું પડશે. અને બીજું ઇમ્પોર્ટન્ટ વાત કે અગર આપણે આપણે અગર નહીં બોલીએ તો આપણી બીજી દીકરીઓ હેરાન થશે, એટલે તમે બોલો. અને હા, એટલું બી યાદ રાખજો કે આપણી લડાઈ પોતાની લડાઈ છે. એવું ના વિચારતા કે આપણે બોલી લીધું ને બીજા બધા આપણી માટે લડાઈ લડવાનું છે. કોઈ કોઈના માટે લડાઈ નથી લડતું બેન, આપણી પોતાની લડાઈ છે ને આપણે લડવાની છે. પણ અગર આપણી લડાઈ લડશું, તમે જોયું હશે જાણે કે અત્યારે પેલો જે સાહેબે બી વાત કરી હતી કે ઓગસ્ટમાં જે ફોટો જર્નલિસ્ટનો રેપ કેસ થયો હતો બોમ્બેમાં, તે છોકરીએ પોતાની લડાઈ લડી અને એઝ અ સર્વાઈવર નીકળી અને પેલા લોકોને સજા બી થઈ, એટલે ઇટ ઇઝ લાઈક દેટ. થેન્ક યુ. હેલો, મારું નામ રાઘવ ઉર્વશી છે. હું આર્ટ કોલેજમાં FY બીકોમમાં અભ્યાસ કરું. મારો પ્રશ્ન તમને એમ છે કે જ્યારે છોકરીઓ લવ જેહાદમાં ફસાઈ જાય છે અને એમનું ધર્મ પરિવર્તન કરવામાં આવે છે, તો એ મુસ્લિમ ધર્મ અપનાવેલી છોકરીઓએ જો બચ્યા બાદ હિન્દુ ધર્મ ફરી અપનાવવો હોય તો તેમના માટે કયા કયા કાયદાઓ બનાવવામાં આવ્યા છે? હમણાં જ એક નાનકડી ઘટના દેહરાદૂન વિસ્તારની બહાર આવી કે જેમાં બાળકો હતા એ મહિલાને, અને એક મુસ્લિમ પ્રેમીના પ્રેમમાં પડી અને એને મુસ્લિમ ધર્મ અંગીકાર કરી અને એની સાથે રહેવા ગઈ. થોડા દિવસમાં પેલા એનો રંગ બદલ્યો અને એના ઉપર અત્યાચાર ગુજારવાની શરૂઆત કરી, અને ફરી પાછી એ પાછી સમાજમાં આવવા માગતી હતી. ત્યારે બહુ હાસ્યાસ્પદ રીતે તેના પર ગંગાજળ છાંટીને એની હિન્દુ બનાવેલી ઘોષિત કરવા પાઈ. ધર્મ શા માટે પરિવર્તન કરવું જોઈએ? જો સાચો પ્રેમ હોય તો એ કેમ હિન્દુ ન બની શકે? આવો પણ એક આગ્રહ રાખી શકાય. અને હિન્દુ ધર્મ અપનાવવા માટે શાસ્ત્રોક્ત રીતે ઘણી બધી વિધિ BHP દ્વારા પણ થતી હોય છે, એક અભિયાન પણ ચાલતું હોય છે, અને એની સમજ આપશે સોનલ દેવ. આમાં એવું છે કે તમે જે વાત કરી કે આપણે મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યો છે એનો મતલબ એવો નથી કે તમે, આમાં એવું છે આ દેશમાં તમને સ્વતંત્રતા છે, તમને જે ઈચ્છો તમે એ ભગવાનની પૂજા કરી શકો. આ એક જે ધર્મ પરિવર્તન છે એ લગ્ન માટેનું છે કે તમારે જ્યારે લગ્ન કરવા હોય સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ, એની એક પ્રોસિજર છે, એ પ્રોસિજર પૂરતું છે. તમે હિન્દુ ધર્મની ક્યારે પણ ઈચ્છો તો બી પૂજા કરી શકો, તમારા લગ્ન બાદ પણ તમે કરી શકો. પણ હું એવું માનીશ, જો સાચો પ્રેમ હોય ને ત્યારે ધર્મ બદલવાની જરૂરિયાત હોતી નથી. આપણે ઘણા દાખલા જોઈએ જ છીએ કે ગણપતિ પણ લાવે છે આપણા બધા સ્તારો અને એની પૂજાપાઠ કરે છે, પરંતુ પોતાના ધર્મ વિશે આપણે પોતાને માન હોવું જોઈએ અને આપણે એને બદલવો નહીં જોઈએ. એ ધર્મની પૂજા કરતા હોય તો કોઈ જગ્યાએ જવાની તમને ના નથી પાડતા, પણ ધર્મ પરિવર્તન જ્યારે પણ કરવામાં આવે છે ત્યારે તમે તમે જે જન્મથી તમે જે વસ્તુને પાળો છો ત્યાંથી તમે મોટા થયા છો અને તમે સડનલી એક અચાનક એક પ્રેમ જે 6 મહિનાનો છે એના માટે તમે તમારો ધર્મ તમારા માતા પિતા તમે બધું બદલવા માંગો છો, તો એ યોગ્ય નથી. એટલે જેમ કીધું પત્રકારભાઈએ, મનની વાતથી સહમત છું, કોઈએ ધર્મ પરિવર્તન લગ્ન માટે કરવું અને લગ્ન બાદ તમે આવી શકો છો, એમાં કોઈ ચેન્જીસ નથી. જેમને વાત કરી કેસવાળા બહેનને પણ ઓળખું છું, કે એ બહેનનો કેસ પણ મારી પાસે હતો. હાલમાં એ સારી રીતે પોતાના ધર્મમાં છે, હિન્દુ ધર્મ અપનાવી અને એમના બે બાળકો સાથે જિંદગી જીવી રહ્યા છે. એમને ફરજિયાત બુરખો પહેરવાનો
ફરજ પાડવામાં આવતી હતી. એ બેન રહેતા હતા મુસ્લિમ એરિયામાં રહેતા હતા. અત્યારે પણ હાલમાં એ બેન સારી રીતે પોતાના ધર્મનું પાલન કરી રહ્યા છે. એટલે પોતાના ધર્મ વિશેનું માન હોવું એ આપણું એક અભિમાન છે. જેમ આપણે ભારતમાં રહીએ છીએ તો આપણી ભારત માતા પ્રત્યે માન છે, આપણા ધર્મ પ્રત્યેનું માન હોવું જરૂરી છે. રુજાનજી એક સવાલ પૂછીશ, કારણ કે 1091 પણ તેઓ હેન્ડલ કરે છે. પછી હું આગળ સવાલ માટે કહીશ. આપની પાસે જે કઈ ફરિયાદો આવે છે, મહિલાઓ એની સમકક્ષ એટલે એની વયના યુવાનોથી વધારે એને જોખમ હોય છે કે સિનિયર સિટીઝનથી? મહિલાઓ યુવતીઓ એમની સમવયના જે યુવાનો છે એનાથી જોખમ હોય છે વધારે કે સિનિયર સિટીઝન મોટી ઉંમરના લોકોથી વધારે જોખમ હોય છે? અમારી પાસે મેજરલી જે ફોન આવે છે એ મેજરલી ડોમેસ્ટિક વાયલન્સ હોય છે, માનસિક ત્રાસનો હોય છે, ઇન્ક્લુડિંગ સાસુ સસરા અને હસબન્ડ. અને આપના લોકોનું જે માનવું છે, આપ આગળ ઊંચી કરો કે આપની સમવયના એટલે આપની સરખી ઉંમરના યુવાનોથી આપણે વધારે જોખમ લાગે છે તો એ લોકો હાથ ઊંચા કરે, અને જો મોટી ઉંમરના લોકોથી પણ ભય લાગે છે વધુ તો એ હાથ ઊંચો કરે. સૌથી પહેલા યુવાનોથી ભય વધુ છે એવું માનનારા લોકો કોણ? અને મોટી ઉંમરના લોકો પણ ખરાબ નજરે જુએ છે આપણે. આપણે કારણ કે સ્ત્રીઓમાં એ શક્તિ ખૂબ જ છે, સિક્સ સેન્સ બહુ પાવરફુલ હોય છે, તરત અંદાજ આવી જાય છે કે મોટી ઉંમરના લોકો, મોટી ઉંમરના લોકો તમને ખરાબ નજરે જોનારા વધુ લોકો હોય છે એમ આપું. ઓકે, થેન્ક યુ. નમસ્કાર, મેં ત્રિપાઠી સોનમ એમકોમ મોનમેર અભ્યાસ કરી રહી હું. હમારે દેશ મેં લવ જિહાદ સે ફસરાએ હજારો હિન્દુ પરિવાર કી વ્યથા માત્ર આમ જનતા હી સમજેગી ક્યા સેક્યુલર નેતા નહીં. યે આતંક કો રોકને કે લિયે કડા સે કડા કોઈ કાયદા કાનૂન હૈ? મારે એવું કેવું છે કે આપણે સૌથી પહેલા તો જે ચીજ છે મને એક ચીજ નફરત છે કે આપણે ધર્મને કોમને કેમ એની પાછળ પડ્યા છીએ. કારણ કે હું એક્ઝામ્પલ આપું કે આપણી ઘણી દીકરીઓ જે ફોરેન જાય છે, કોઈ બી ધર્મનો માણસ હોય છે, પુરુષ હોય છે, પણ એ ફોરેનથી એને એવોર્ડેડ એને હેરાન કરીને મોકલે છે, એને ત્યાં 2-3 કફડા હોય છે એને ત્યાં મોકલે છે, તો આપણે એને કંઈ ફોરેન જિહાદ યા એ જિહાદનું નામ નથી આપતા. બીજી તમને આજે એક વાત કહેવા માંગુ છું, ખાસ છે તમને મને ખબર નથી કે બે વર્ષ પહેલાં હાઈકોર્ટ બેંગ્લોરની હાઈકોર્ટે જ્યારે આ લવ જિહાદનો કેસ ચાલ્યા અરે વાત થતી હતી 2 વર્ષ પહેલાં, તો એમને સીબીઆઈને કહ્યું કે તમે ઇન્ક્વાયરી કરો કે આવું લવ જિહાદ નામની કોઈ ચીજ છે કે નહીં. 2 વર્ષ પહેલાં એવી સીબીઆઈએ રિપોર્ટ આપ્યો કે સાહેબ એવું અમને કોઈ બી એવી મોડસ ઓપરેન્ડી લવ જિહાદ નામની નથી બની રહી. હા, એ છે કે છોકરાઓ છોકરીઓને ફસાવે છે કોઈ બી ધર્મના, ઇરિસ્પેક્ટિવ એક ધર્મ, કોઈ બી ધર્મમાં છોકરાઓ છોકરીઓને ફસાવે છે, પરણે છે, જૂઠું કરે છે, સાચું કરે છે, પછી એ લોકોને વેચી નાખે યા જે બી બધું કરતા હોય, હેરાન કરે, જે બી બીજા બાળકોનું વેચી નાખે, એક 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 મોડસ ઓપરેન્ડી છે. પણ એને એવું નથી કોઈ સુપ્રીમ કોર્ટે પેલા સીબીઆઈએ નથી કહ્યું. ત્રીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે બીજું આપણે તો લેટર છે, જાણે કે આજે તમે મને પૂછશો કે ભાઈ રેપના ફિગર આપો, જેમ સાહેબ કહેશે કે સગા સંબંધી વાળા કેટલા રેપના ફિગર, અજાણ્યા કેટલા રેપના ફિગર, સિનિયર સિટીઝન કેટલા, તો આજે તમને ફટફટફટ બધા ફિગર આપી શકીશ. પણ અગર આજે મને પૂછવામાં આવશે, મેડમને પૂછવામાં આવશે કે ભાઈ લવ જિહાદના ફિગરો આપો, તો એવા કોઈ ફિગર જ નથી અત્યારે. એટલે મારે તમને કહેવું છે કે આ બધું જે થઈ રહ્યું છે બહુ જ ખોટું થઈ રહ્યું છે કે બહેનોને દીકરીઓને ફસાવવાનું, અને એમાં દીકરીઓ પોતે રિસ્પોન્સિબલ છે. કારણ કે એ લોકો પોતે આમાં ફસવા માટે જ્યારે આપણે આટલું બધું સમજાવીએ છીએ, મા બાપ સમજાવીએ છીએ, જે આપણાથી વર્ષોથી આપણે આપણા આપણા હિત માટે રહીએ છીએ, યા બહેને જેમ બતાવ્યું કે આપણે થોડા એકદમ એવો પ્રેમ થઈ ગયો આપણને કે હવે મા બાપને છોડી દેવાના, આપણો ધર્મ બદલી દેવાનું, એટલે આપણે પોતે રિસ્પોન્સિબલ છીએ. એટલે આપણે કોઈ બીજાને યા આંગળી ચૂંધીને કરવા કરતા બેઠે છે કે આપણે પોતે આની રિસ્પોન્સિબિલિટી લઈને આપણે પોતે ધ્યાન રાખીએ અને જોઈએ કે આપણે આમાં ફસાય નહીં. કારણ કે 20 વર્ષની ઉંમર બહુ સારી કહેવાય, જે આપણે 18 વર્ષે તો આપણને વોટિંગ રાઇટ્સ મળી જાય છે, તો 20 વર્ષની ઉંમર તો બહુ સારી કહેવાય, જેમાં આપણામાં પોતામાં બુદ્ધિને જ્ઞાન હોવું જોઈએ કે આપની જોડે ફસાવાના દાબે કે એવા ભોળા ભાલા નથી કે આપણે એવરી ટાઈમ ફસાઈ જઈએ.